Hey there, this is Shripal Patel from EGD tutorial. Friends, આ વિડિયો હું એ લોકો માટે બનાવી રહ્યો છું કે જે લોકો એક્ઝામના પ્રેશરમાં અત્યારે એકદમ ડરી ગયા છે અને જેમને ખબર નથી પડતી કે પ્રિપેરેશન કેવી કરવી. સ્પેસિફિકલી હું આ વિડિયોમાં EGD સબ્જેક્ટ માટે જ વાત કરીશ. સો EGD સબ્જેક્ટનું તમારું પેપર હશે 2 કલાકનું અને ટોટલ માર્ક્સ હશે 47. ક્વેશ્ચનને જોવા જઈએ તો ક્વેશ્ચન 1 ટુ ક્વેશ્ચન 6 આ 6 ક્વેશ્ચનમાંથી ગમે તે 3 ક્વેશ્ચન તમારે કરવાના છે અને ક્વેશ્ચન 7 એમાં પણ તમને અગેન 3 ઓપ્શન મળવાના છે. ક્વેશ્ચન 7A ની ઓરમાં, ક્વેશ્ચન 7A ની ઓરમાં, પાછો ક્વેશ્ચન 7A. ઉપરના 6 ક્વેશ્ચનની જો વાત કરીએ તો ક્વેશ્ચન 1 ABC, એવી રીતે ક્વેશ્ચન 6 ABC સુધી. સો ટોટલ તમારી પાસે 21 ઓપ્શન્સ છે. 21 ઓપ્શન્સ, બહુ જ બધા ઓપ્શન્સ છે, જેમાંથી તમારે ડ્રો કરવાના છે ઓનલી ને ઓનલી 10 ક્વેશ્ચન્સ. ઓકે, હવે આખી ગેમને જો સરસ રીતે સમજીએ ને તો આ 10 ક્વેશ્ચનમાંથી પણ ફક્ત ને ફક્ત જો તમે પરફેક્ટ રીતે કરો ને તો 3 જ ક્વેશ્ચન કરવાના છે તમારે. ઓનલી 3 ક્વેશ્ચન્સ. કેન યુ ઇમેજિન? જેને પાસ થવું હોય એના માટેની જ વાત કરું છું. જેને સ્કોર કરવાનું છે એને તો બધું જ કરવાનું જ છે, બટ જે લોકો અત્યારે ડરેલા છે, જેમને પાસ થવાના પણ ડાઉટ છે કે હું થઈશ કે નહીં, થોડા ડરી ગયેલા છે, એટલો કોન્ફિડન્સ નથી પોતાની ઉપર, એ લોકો માટે ખાસ કરીને ફક્ત ને ફક્ત 3 જ ક્વેશ્ચન તમારે એકદમ પરફેક્ટ ડ્રો કરવાના છે. કયા 3 ક્વેશ્ચન? ક્વેશ્ચન 7 માર્ક્સના 2 ક્વેશ્ચન અને 1 3 માર્કનો ક્વેશ્ચન, બરાબર છે? એટલે 7 × 2 = 14 + 3 = 17 માર્ક્સ, બરાબર. તમારે પાસિંગ માર્ક્સ 16 છે. ઓકે, પણ આમ આપણે યુઝ્યુઅલી કોઈ પણ જગ્યાએ માર્જિન સાથે ચાલતા હોઈએ તો અહીંયા પણ એવું કરવું જ પડે. એવું તો ના ચાલે કે આપણે 3 ક્વેશ્ચન ડ્રો કરીએ, બરાબર, 30 માર્ક તો છે નહીં આપણે, કે 3 ક્વેશ્ચન ડ્રો કરીશું ને એ જ આપણા સાચા એક્ઝેક્ટ પડશે. એટલા માટે તમારે જો 16 માર્ક્સ લાવવા હોય તો એટલીસ્ટ 30 માર્ક્સનું તો તમારે ડ્રો કરવું જ પડે, બરાબર. હવે વાત કરીએ ચેપ્ટર્સની, કે કયા ચેપ્ટર કરવા, કયાને આપણે અવોઇડ કરીએ. તો હું અત્યારે જે તમને ચેપ્ટર્સ કહીશ એ ચેપ્ટર્સ તમને ઇઝી પડશે કરવા માટે. ઓકે, એટલે એવું નથી કહેતો કે એ ચેપ્ટર કરશું એમાંથી જ બધું આવશે. આવવાનું દરેક ચેપ્ટરમાંથી છે, બરાબર. પણ જો આ ચેપ્ટર કરશો તમે તો તમે થોડા ટાઈમમાં, ઓછા ટાઈમમાં ઘણું બધું કવર કરી શકશો. ઓકે, હોપફુલી. હું એવું કોઈ જ ક્લેમ નથી કરતો કે આ 3 કરો એટલે તમે પાસ થઈ જ જશો. હા, મારી એમ, હું પોતે એવું માનું છું કે થઈ જ જવાના છું, બટ હું કોઈ જ વસ્તુ ક્લેમ નથી કરતો. GTUની બાબતમાં ઘણી વખત બધું અપડાઉન્સ રહેતા હોય છે, બરાબર. તેમ છતાં હું મારા એક્સપિરિયન્સના લેવલથી જો કહું તો આ 3 ચેપ્ટર ખાસ નોટ કરવા હોય તો કરી લો. સૌથી પહેલું તમારે એન્જિનિયરિંગ કોર્સ કરવાનું. આ ચેપ્ટર લાંબુ છે, પણ તેમ છતાં મેં આ લિસ્ટમાં મેં રાખ્યું છે. કેમ? કારણ કે તેમાં કોઈ લોજિક નથી. એક સ્ટાન્ડર્ડ અમુક પ્રોસિજર છે, અમુક કોર્સ ડ્રો કરવાની જે છે જ, વર્ષોથી છે ને, એનું એ જ આવવાનું. એમાં કોઈ અપ્સ ડાઉન થવાના નથી. એટલા માટે આ ચેપ્ટર એમાં છે, લાંબુ છે, પણ તેમ છતાં એ તમે કરો તો સારું છે તમારા માટે. સેકન્ડ ક્વેશ્ચન, સેકન્ડ ચેપ્ટરની વાત કરીએ તો એ છે પ્રોજેક્શન્સ ઓફ પ્લેન્સ. પ્રોજેક્શન્સ ઓફ પ્લેન્સમાં મોટે ભાગે એવું જોવામાં આવે છે કે પેન્ટાગોન, હેક્ઝાગોન, ટ્રાયંગલ, સર્કલ અને ઘણી વખત રોમ્બસ, આ લગભગ 5 શેપ છે જેના ક્વેશ્ચન્સ મેજોરિટી ટાઈમ હોય છે. જો આ તમે સરખું સારું કન્સેપ્ટ વાઇઝ સમજીને કરી લો તો આ પણ ચેપ્ટર એકદમ ઇઝી છે અને 7 માર્ક્સનો ક્વેશ્ચન લગભગ આમાંથી આવતો જ હોય છે, બરાબર છે. એટલે એક એ થઈ જાય. થર્ડ ચેપ્ટર હું ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ કહીશ કે એ તમે કન્સેપ્ટથી સમજીને કરો, બરાબર છે. આ 3 ચેપ્ટર કરો. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કેમ આમાં રાખ્યું છે? કે એમાં પણ એક જોવા જાઓ તો એક જ કન્સેપ્ટ છે, બહુ વધારે લાંબુ નથી. એક વખત એક કોન્સેપ્ટ આખો પાક્કો થઈ ગયો તો તમે લગભગ આમાં ક્વેશ્ચનની અંદર ફિગર જે આપેલી હોય એમાંથી જ તમારે આન્સર ડ્રો કરવાનો છે. કોઈ તમારું પોતાનું એડ કરવાનું નથી. એટલે જો આ 3 ચેપ્ટર તમે જો કરો તો એકદમ ઇઝીલી હું માનું છું કે પાસ તો થઈ જ જાઓ, બરાબર છે. જેને, વન્સ અગેન, જેને સ્કોર કરવાનો છે એ લોકો માટે હું નથી કહી રહ્યો, બરાબર છે. જેને પાસ થવાનું છે એના માટે જ મેં સ્પેસિફિકલી આ વિડીયો બનાવ્યો છે. સ્કોર કરવા માટેની વસ્તુ અલગ છે. ઓકે, સો ફ્રેન્ડ્સ, હોપફુલી તમને આ વિડીયો હેલ્પફુલ રહેશે. એવું હોય તો તમારા જે ફ્રેન્ડ્સને પણ આવો ડર હોય એ લોકોને તમે ફોરવર્ડ કરો. પ્લસ જે 3 માંથી જે 2 ચેપ્ટર મેં પહેલા કીધા, એન્જિનિયરિંગ કોર્સ અને પ્રોજેક્શન્સ ઓફ પ્લેન્સ, એ બંનેના વિડીયોઝ મારા ઓલરેડી યુટ્યુબ ઉપર બીજા પ્લેલિસ્ટમાં છે, જેના એ પ્લેલિસ્ટની હું લિંક પણ મૂકી દઈશ. એમાં આખે આખા ચેપ્ટર સમજાયેલું છે. એક એન્જિનિયરિંગ કોર્સના જેટલા બી કોર્સ આવે છે એ બધી અલગ અલગ મેથડના અલગ અલગ વિડીયોઝ છે. પ્લસ પ્રોજેક્શન્સ ઓફ પ્લેન્સમાં બી મેં ખાસું એવું વેરિએશન કવર કર્યું છે, બરાબર છે. સો તમે એ વિઝિટ કરી શકો છો, બરાબર છે. અને એક ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે જે એડિશનલ છે.
ઓકે ગાઈઝ, સો હોપફુલી યુલ ડુ યોર બેસ્ટ એન્ડ કોઈ પણ ટેન્શન લીધા વગર તમે તમારું પેપર લખો. હું હજુ પણ બીજા વિડીયોઝ મૂકીશ રિગાર્ડિંગ અધર ચેપ્ટર્સ. ઓકે, સો જસ્ટ ફોલો ઇટ. થેન્ક યુ.